ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પરથી 350 કરોડના ડ્રગ્સ પકડાયા મામલો. અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ વધુ 3 આરોપીઓને એટીએસે દબોચ્યા છે. એટીએસે આજે વધુ 3ને ઝડપી પાડ્યા છે, જેને વેરાવળ કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા. રિમાન્ડની માગણી કરવામાં આવી છે અને 9 દિવસના, મતલબ કે આગામી 15 તારીખ સુધી આ લોકોના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અત્યારે વેરાવળ કોર્ટમાંથી આ આરોપીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને હવે તેને લઈ જવામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ જ્યારે પ્રથમ દિવસે 350 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું, ત્યારે એક ટંડેલ સહિત કુલ 3 આરોપીઓને દબોચવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ 2ના નામ ખુલ્યા હતા. જામનગરના બેડીથી અન્ય વ્યક્તિને લાવવામાં આવ્યો હતો અને હવે 3 વ્યક્તિ વધુ ઝડપાયા છે. એટીએસે આ 3ને દબોચ્યા છે ને તેમના 9 દિવસના રિમાન્ડ છે તે વેરાવળ કોર્ટે આપ્યા છે. જોવા એ દ્રશ્યો છે જ્યાં તેને આજે એટીએસ દ્વારા વેરાવળમાં લાવવામાં આવ્યા હતા. દોસ્તો, ગીર અને આસપાસની તમામ ખબરો જોવા જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો. અગર આપણા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરો. ધન્યવાદ. રાજકોટ જવું પડશે અમારે, રાજકોટ જવું છે અમારે.